એવા વસ્તુ છે, સાફ કરવાનું જરૂર છે. ક્યાં છે બેન? આવો તમે જુઓ. તમને દેખાય છે બરાબર રીતે? શેના માટે આ ઉપયોગ કરો? એટલા માટે, એટલે આ પાણી પીવા માટે ઉપયોગ કરો છો, રસોઈ માટે ઉપયોગ કરો છો. એટલે તમને શું છે કે આ ચોખ્ખું હોવું જોઈએ. આ જેવી રીતે ચોખ્ખું કરીને સાફ કરો છો, આ તમે ચોખ્ખું કરીને સાફ નથી કરતા. જંતુ બતાવે ભાઈ તમને, એનાથી આપણે ડેન્ગ્યુ મળે. બે દિવસ નો મચ્છર નહીં થાય માસી, ચોરીયા પાણી થાય, અને દર 3 દિવસે ઘસીને સાફ કરીને ભરવાનું. હા, પાણી થોડું પણ રહી જાય ને, એટલે એ ત્યાં રહી જાય, એટલે બધું સાફ. એ તો ઉલટો કરીને પાણી કાઢી લેવાનું, એક વાર ફિર સાફ કરી દઈએ. ઉલટો કરીને સુકાવવાનું, સુકાવવાનું પાણી આવે પછી આ પાણી તો કાઢીને લે. થોડું પણ પાણીનો અંશ રહે તો એ જીવી જાય. હા, સે ફિશ એક વાર એસે ડાલ કે ના, પાણી દો વાર એસે પાણી ધુલાઈ કરી દો કરો. એક વાર વાર અઠવાડિયામાં એટલે આમાં આમાં પણ વાળી જોઈએ. હા, યસ સર, યસ સર, યસ સર. 2.5 ml 10 લિટર નો સોલ્યુશન. આવો બેન, તમે લોકો બતાવો. સમજાવતા છે, સમજાવતા છે તમારા. અહીંયા બીજા બધાને બોલાવો, જેવડે હશે ને ઘરમાં સર્વાના બોલવા. કોણ છે બીજા? આપણને ચાર સ્ટેજ છે, એટલે જયારે છેલ્લા સ્ટેજ થાય પછી મચ્છર થાય, પછી તમને દિવસ માં કરી નાખે ડેન્ગ્યુ થઈ જાય. તમે પછી પાણી નું સેવન ના કરો તો પછી બહુ વધારે. મચ્છર 3-4 દિવસ ખાલી કરવાનું, અને અત્યારે આપણે એક ઝુંબેશ ચલાવીએ છીએ કે દર શનિવારે એ પાણી ખાલી કરવાનું, એને ઘસીને આખું નીચેથી સાફ કરવાનું, અને એને સુકાવવાનું, પછી એની અંદર નવું પાણી એડ કરવાનું, બરાબર. અને એ પાણી પછી જ્યાં તમે ફ્રેશ પાણી ભરો એની અંદર, તો પછી આપણા ઘરમાં દુપટ્ટો હોય, સાડી હોય, એનાથી ખાંકીને રાખવાનું, કે જેથી બીજું કોઈ મચ્છર આવે નહીં અને એની અંદર ઈંડા પકડે નહીં. એ જોવા છે મચ્છર કેવા એની વસ્તુ અગત્યની છે. હા, બીજું આપણે